નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે એકાઉન્ટ વિષયમાં અગાઉ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠન ચેપ્ટર આપણે ચાલુ કરેલું હતું. બરોબર, એમાં શરૂઆતમાં આપણે પ્રસ્તાવના, વ્યાખ્યા, લાભ, ત્યાગ એના દાખલાઓની આપણે સમજૂતી મેળવી. બોર્ડમાં તમને લાભ અને ત્યાગનો દાખલો 3 માર્કમાં પૂછાય છે, એવી આપણે અગાઉ ચર્ચા કરી હતી. હવે જો બોર્ડ વાળા તમને લાભ અને ત્યાગ નો દાખલો ન પૂછવો હોય તો હજી એક એવો પોઈન્ટ છે કે જે તમને દાખલા તરીકે પૂછી શકાય છે. લાભ ત્યાગ નો દાખલો ન હોય તો તેના બદલામાં આ વસ્તુ તમને બોર્ડ વાળા પૂછી શકે છે. બરોબર, તો એ શું વસ્તુ છે એની આપણે માહિતી મેળવી. તો મેં હેડિંગ લખેલું છે ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત નફા કે ખોટની વહેંચણી. આપણે પ્રશ્ન થાય છે અનામતો એટલે શું? તો કે અનામતો એટલે કોઈ પણ ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન નફો કે ખોટ આ બેમાંથી એક વસ્તુનું પરિણામ મળતું જ હોય છે. હવે કોઈ પણ ધંધાકીય એકમ જેને નફો મળે એ સંપૂર્ણ નફો પોતાના જે ચોપડે બતાવતા નથી. એ શું કરશે? તો કે આવનારી ભવિષ્યની અમુક બાબતોને કારણે બરોબર ઈ નફામાંથી અમુક રકમ અનામતો તરીકે રાખે, એટલે કે નફામાંથી અમુક ભાગ ઈ અલગ રાખે. દાખલા તરીકે કોઈ ભાગીદારી પેઢી છે એક્સ અને વાય, ઈ પેઢીનો ચાલુ વર્ષનો નફો 70,000 રૂપિયા થયો છે. તો પેઢી 70,000 રૂપિયા નફો બતાવશે નહીં, શું કરશે? તો એ કે 70,000 માંથી 20,000 રૂપિયા અલગ રાખી દેશે. તો એ અલગ રાખી દે તો એ 20,000 રૂપિયાને અનામત તરીકે રેખાઈ કહેવાય. બરોબર, તો આ રીતે ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત નફો કે ખોટ, નફા નુકસાન થતું હોય તો નફો કે ખોટે આવે. આપણે અંતે સગા વેચવાનો શું કામ હતું? તો પહેલી વસ્તુ ભાગીદારીનો આપણે શું કરી, તો કે પુનઃગઠન, એટલે કે નવા નિયમો બહાર પાડી છે. તો કે નવા નિયમો તમે અસ્તિત્વમાં લઈ આવો છો તો જૂના નિયમ પ્રમાણે જે તે ભાગીદારને જે વસ્તુ મળતી હોય ઈ એને પેલા આપી દેવી પડે, પછી તમે નવા નિયમો મુજબ જે કઈ વસ્તુ છે નવા નિયમો પ્રમાણે ધંધાકીય એકમ ચલાવી શકો. તો અહીંયા ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત નફો કે ખોટની વહેંચણીની તમારે આમ નોંધ લખવાની છે. બરોબર, એવા દાખલા આપણે અત્યારે ગણવાના છે. બરોબર, બીજી વસ્તુ દાખલો કઈ રીતે ગણવો, આમ નોંધ કેવી રીતે લખવી એના વિશેની પહેલા હું તમને સમજૂતી આપી દઉં. આમનોંધવા એટલે કે દાખલાની જે રકમ આપેલી હશે તમને એની અંદર નફા નુકસાન વહેંચણીના બે પ્રમાણ આપેલા હશે, એક જૂનું પ્રમાણ અને એક નવું પ્રમાણ. હવે પુનઃગઠન કરી છે આ બધી વસ્તુ જૂની ભાગીદારી પેઢીની છે, તો જે અનામત કે નફો કે ખોટની તમે વહેંચણી કરો એ હંમેશા જૂના પ્રમાણમાં કરવાની. આમ નોંધ લખતી વખતે ચાર બાબતો ધ્યાન રાખવાની, ચાર બાબતની પહેલી બાબત શું? તો કે વહેંચણી હંમેશા જૂના પ્રમાણમાં કરવાની. વહેંચણી હંમેશા કયા પ્રમાણમાં કરવાની થશે? તો કે જૂના પ્રમાણ. આ પહેલી વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ, તમને રકમની બાજુમાં અનામત ભંડોળ આપે, કાલિકર અકસ્માત વળતર ભંડોળ આપે, એ તમામ વસ્તુઓ ની બાજુમાં કાઉન્સ કરી લખેલું હશે. જો એને ઉધાર જમા બાકી લખેલી હોય તો કઈ પ્રશ્ન છે નહીં, પણ જો કોઈ વિગતની બાજુમાં કઈ પણ જાતનું કાઉન્સમાં લખેલ ન હોય તો તેની બાકી હંમેશા જમા જ હોય. બાકી કેવી હશે જમા, એ આપણે સમજી જવાનું. બરોબર, એ કેસે નહીં, અનામત ભંડોળની બાકીઓ હંમેશા જમા જ હોય. આ બીજો પોઈન્ટ. બરોબર, ત્રીજો પોઈન્ટ, કારીગર નફા ભાગ અને ભવિષ્ય નિધિ
ખાતે જમા તો ઉધારે કઈક કરવું જ પડે ને, તો ઉધાર શું કરવાનો? ભાગીદાર ના મૂડી ખાતે, બરોબર? એટલે આ ચાર બાબતો તમારે આમનોન લગતી વખતે ધ્યાનમાં રાખવાની, હંમેશા વેચની કયા પ્રમાણમાં કરવાની? જૂના પ્રમાણમાં. કોઈ ભી ગલતી બાજુમાં કઈ નથી લખેલું તો એની બાકી હંમેશા કેવી હશે? તો કે જમા હશે. કવિ કારીગર અકસ્માત કારીગર નફા ભાગ મંડળ ભવિષ્ય નિધિ આ બે બાબતે ની છે, જે દેવું એની આમનોન થાય નહીં. અને ત્રીજી બાબત, જે કીધું હોય એનું ઉલટું કરવાનું, બરોબર? જમા બાકી કે તો ઉધાર કરવાનું, ઉધાર આપ્યું હોય તો જમા કરવાનું. એ આપણે લાકડાની સમજૂતી એની આમનોન હમણાં જ આપણે દાખલો ગણીને મેળવી લીધામાં જે તમને દાખલો આપ્યો એ પહેલો દાખલો હું તમને કરાવું છું. મિત્રો, આપણે સમજૂતી મેળવ્યા બાદ એક દાખલો ગણીએ જેથી આપણે વધારે ખ્યાલ આવે. ચલો, તમને લીધામાં પહેલો દાખલો આપેલો છે, રામ અને રહીમ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ભાગીદારી પેઢીમાં રામ અને રહીમ એકબીજાના શું છે? તો ભાગીદાર. તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 4:3 છે. આ તમને પહેલું પ્રમાણ આપ્યું, 4:3 છે. 31/17 ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે. નીચે તમને બાકી હોય એ છે, નફા નુકસાન ખાતું ઉધાર બાકી એ બી તમને 14,000, અનામત ભંડોળ 42,000, કારીગર નફા ભાગ ભંડોળ 21,000, કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000. આ તમને બાકી હોય આપેલી છે, બરોબર? આપણા નિયમ મુજબ મેં તમને કીધું કે કાઉન્સમાં કઈ ન લખેલું હોય તો એની બાકી જમા કહેવાય. બીજું, આમદન લગતી વખતે શું કરવાનું? તો કે જો અહીંયા કેવી બાકી હતી તો ઉધાર, થોડા ઘણા લોચા છે. કઈ રીતે વાંચી પછી ધ્યાન આ ઉપરોક્ત તારીખે રામ અને રહીમ નફા નુકસાન નું નવું પ્રમાણ, જો તમને જે પ્રમાણ આપ્યા છે મેં એવું કીધું હતું એ 4:3 અને 1:1, તો હંમેશા આપણે જૂના પ્રમાણમાં જ લેવું. એટલે ઉપર જે આપેલું છે ને એ જૂનું પ્રમાણ છે, નીચે તમને જે સ્પષ્ટ શબ્દમાં લખ્યું નવું પ્રમાણ, તો નવું પ્રમાણ ધ્યાનમાં લેવાનું નથી. હવે જો કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 5,000 નો દાવો ચૂકવવાનું બાકી છે. આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 રૂપિયા લખ્યું કે જો કોઈ પણ જાતનો અકસ્માત થાય તો આપણે 26,000 માંથી પૈસા ચૂકવશું. જો કોઈ અકસ્માત ન થયો હોય તો આ 26,000 રૂપિયા આપણે ભાગીદારો વચ્ચે વેચી દે. પણ અકસ્માત થયો છે, જો અહીંયા તમને કીધું કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 5,000 નો દાવો ચૂકવવાનો બાકી છે, એટલે કે 5,000 ચૂકવવાના થશે. તો વિચારો, 26,000 રહેતું કે એમાં 5,000 ચૂકવી દે તો વધારે કેટલા? તો કે 26 માંથી 5,000 એટલે 21,000 વધારે. તો 21,000 રૂપિયા આપણે ભાગીદારો વચ્ચે વેચવાના થશે. ખાસ ધ્યાન રાખજો, કારીગર અકસ્માત ની આમ નોંધ કરો કે 26,000 માંથી 5,000 રૂપિયા નીચે જે આપેલી માહિતી માંથી બાદ કરવાના થશે, બરોબર? ચૂકવવાનો બાકી છે. ભાગીદારોના ચોપડે એકત્રિત નફો કે ખોટની દર્શાવતી આમ નોંધ પસાર કરો. અહીંયા જો આમ નોંધ નું ફોર્મેટ કાઢેલું છે, બરોબર? ચાલો, તારીખ, વિગત, ખાતા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, બરોબર? એ ઉપર લખવાનું પેઢીના ચોપડે. રહીમ ના
તે નફા નુકસાન ખાતે જમા. ચાલો નફા નુકસાન ખાતે જમા કેટલા કરવાના? તો 14000. હવે આ 14000 ને 4/3 માં વેચવાના છે. 14000 ને 4/3 માં વેચવાના છે. ચાલો નફા નુકસાન ખાતે આપણે 14000 લખી નાખ્યા. અમે કીધું એ પ્રમાણે 14000 ને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું. તો કઈ રીતે વેચવાનું? તો કે 14 પહેલા પ્રમાણનો સરવાળો કરવાનો, 4 3 7. તો 14000 × 4/7. ચલો એલસીમાં 14000 × 4 પહેલું પ્રમાણ કેટલા સાથે? 14000 × 4/7 કરો તો એલસીમાં કેટલા આવે છે? 8000. ચલો અહીંયા પહેલામાં 8000. ઈ પ્રોસેસ પાછી કરવાની. 14000 એને ગુણ્યા, જો પહેલું પ્રમાણ આવી ગયું, હવે બીજું પ્રમાણ 14000 × 3/7. 6000 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 6
खातानी वहेंचनी करी तेना अलो बच्चे यहाँ विगत करना ना मालिक के चले वाली अलो पहली आमलों पूरी बीजी आमलों अनामत भंडो जो तो अनामत भंडो नी बाजू में कहीं लिखूं चे तो कहीं नहीं तो कहीं लिखूं ना वही तो बाकी की भी वही तो कहीं जमा अपने अपना नियम समझे वाले मैं तो चलो बाकी जमा हो
कारीगर अकस्मात भंडोल खाते उधार ते कारीगर ना नाम राम रहीम छे राम नाम मूडी खाते ते रहीम नाम मूडी खाते बराबर कारीगर अकस्मात वाटर रूम 21000 લેવાનું છે આપણા ચર્ચા થઈતી તો 21000 તો 21000 ને નફા નુકસાન ના પ્રમાણમાં આપણે વેચી તો કે 21000 ને નફા નુકસાન ના પ્રમાણમાં કઈ રીતે વેચો તો 21000 ગુણ્યા 4 ભાગ્યા 7 12000 12000 એ જ રીતે 21000 ગુણ્યા 3 ભાગ્યા 12 9000 9000 चलो बाबत जे लखवानी थशे बाबत जे शुं आवशे तो के कारीगर अकस्मात भंडोळ वहेच्युं तेना पछे एनी आमनो नियम एक करता वधारे आमनो लावे ते तमारे फरजियात टोटल मारवो पड़े बराबर तो के टोटल मारवा माटे तमारे शुं करवानुं छे तो के आ बधानो सरवाळो करवानो थशे चलो एलसीएम 14000 14000 प्लस 24000 एलसीएम करो 14000 प्लस 24000 प्लस 18000 प्लस 12000 प्लस 9000 નો સરવાળો કરો તો 77000 77000 તો બે બાજુ આમનો નિયમ બે બાજુ સરવાળો સરખો થાય અહીં આવશે 77000 અને અહીંયા લખવાનો કુલ સરવાળો તો આ રીતે તમને 3 માર્કનો દાખલો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આ જે ચેપ્ટર પૂર્ણ